આણંદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જનરલ હોસ્પિટલમાં ઉંદરોનું રાજ જોવા મળી રહ્યું છે. દર્દીઓને ઉંદર કરડી જતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં કબૂતરના માળા જોવા મળી રહ્યા છે. દર્દીઓ ઉંદરથી બચવા માટે દર્દીઓને ઉજાગરા કરવા પડે છે. પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધો હોવાનો બનાવ પણ પ્રકાશમાં આવ્યો છે, ત્યારે 78 વર્ષીય વૃદ્ધનો પગ ઉંદરે કોતરી ખાધો છે. સરકારી દવાખાનામાં દવાનો સ્ટોક પણ પૂરતી માત્રામાં નથી. મેડિકલ સ્ટોરમાંથી દર્દી દવા લેવા માટે મજબૂર બન્યા છે. જનરલ હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવે છે, જ્યાં ઉંદરોનું રાજ જોવા મળી રહ્યું છે, જેના કારણે દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ઉંદરોના કારણે દર્દીઓને રાત્રે ઉજાગરા કરવા પડી રહ્યા છે. આ સાથે પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધો હોવાની ઘટના પણ આ હોસ્પિટલમાં બની છે. તેમ છતાં તંત્ર આ ખાડા કામ કરી રહ્યું છે. 78 વર્ષીય વૃદ્ધનો પગ ઉંદરે કોતરી ખાધો હોવાનું સામે આવ્યું છે, ત્યારે સરકારી દવાખાનામાં દવાનો સ્ટોક પણ ઉપલબ્ધ નથી, ત્યારે મેડિકલ સ્ટોરમાંથી દર્દી દવા લેવા માટે મજબૂર બન્યા છે. આણંદના જનરલ હોસ્પિટલમાં આ પ્રકારની ઘોર બેદરકારી જોવા મળી રહી છે, જ્યાં હોસ્પિટલમાં ઠેર ઠેર ઉંદરનું રાજ જોવા મળી રહ્યું છે, જેના કારણે દર્દીઓને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. ભાઈ બાબુભાઈ, ઉંદર આવે છે? હા, રાત્રે આવે છે. મારે ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે. રાત્રે શું તકલીફ થાય? રાત્રે તો તકલીફ બીજી કશે નહીં, આવો અમુક ઊંઘ ના આવે પેલું ડાયાબિટીસના લીધે ને એવું. બાકી આ જે ઉંદરની જે વાત કરી છે એ તો મોટા ઉંદરની એવું આવું છે, લગભગ 6-7 ઉંદર આટલા એરિયામાં જ ફરે છે મોટા. અત્યાર સુધી તો મેં આ કાકાને ખાલી કહી દે એ જોયું છે. હું 4 દિવસથી છું, એ ખબર નથી મને, પણ હું 4 દિવસથી એડમિટ છું એટલે આ કાકાને દાદાને આજે કહી દો એ અમે જોયું. એમને જે પકડવાનું એ કરવાનું ટ્રીટમેન્ટ લેવી જોઈએ. આવું કરે હોસ્પિટલ હોવું જોઈએ, કશું નહીં. આજે બંધ થઈ જાય, મેડિકલ સ્ટોર પણ બંધ થઈ જાય. બહુ તકલીફ પડે અડધ વગર નહીં, બધા પૂછી જુઓ. પ્રાઇવેટ દવાઓનું બફુ છે, બોલો. દવા આપે છે એટલી બધી જરૂર ના હોય તો બાઠી લખ્યા, પણ એ લખવાને ખાલી લખવા પડે, કશું નહીં. રો મટીરિયલ વાપરે ખરા, હું મારું જુઓ સ્વીપર છે. હું મારા જાતે લાવ્યો છું ડાબી તપાસવાનું. આ સાચું આવે છે, એનું બોગસ આવે. નાની પટ્ટી વાપરો તો પટ્ટી પણે મને કાલથી કંઈક નવું કર્યું, બાકી કોઈ અર્થ નહીં. હું મારા જાતે વાપરું. પગને શું થયું તમારું? મને આ પગે ડાબી જતો એટલે પગનું ઓપરેશન છે. વિડીયો બધાને મોકલી આલે. મેં આ પગે ઉંદર કરી ગયો, બે ચાર દાડ કરી જ જાય છે, બે ચાર દિવસ કરી જાય. 7-7 ઉંદર પર મોટા મોટા તો ઉંદર આપણા ઘરમાં નહીં કશે આવે. ગઢવી સાહેબ છો? કયા ઘર છે ને ગઢવી સાહેબ આપણા? સાલું. હા, બાળકને તકલીફ છે, મને કોઈ તકલીફ નહીં, પણ આ ઉંદર કાલે રાતે આવ્યા ને, કાલે 4 વાગે જ હું એડમિટ થઈ છું અહીં છોકરાને લઈ. તો મેં રાતે આવ્યા ને તો મને બહુ બીક લાગે છે, તો મેં કહ્યું તો કે બેન એ તો આવવાનું, તમે ખાવા એવી રીતથી મૂકો ને, તો કે આવે કે છે ઉંદર. આપણે ખાવા તો પેક છે બધું, કેમ ના આવે? કબૂતરમાં આવે છે આ, જુઓ ને આ શું આવે જ છે ને, અને અહીં હેડે છે હોત એ રીતથી. હા, બીક લાગે જ ને ઇન્ફેક્શનની. છોકરો બહુ બીમાર હતો તો હું કાલે લઈને આવી ગયા ને, તો એડમિટ કર્યો. થવો જ જોઈએ ને, નહીં કેમ? કેમ કે આ તો આપણે ગરીબ હોઈએ ને આપણાને કોઈ સુવિધા કમ્પ્લીટ ના મળે તો પછી મતલબ નહીં ને અહીંયા આવીને. ઉપરથી વધારે બીમાર થયા, એની પાછળ હું જાતે હતા બીમાર થઈ ગઈ છું.
લાગે છે સ્ટાફ હોસ્પિટલ સ્ટાફની બહુ મોટી બેદરકારી છે ઉંદરની? હા, થોડી ઘણી લાગે છે. આમ જોઈએ એવું આમ ગુસ્સો બહુ કરે છે વાતે વાતે. કોણ ગુસ્સો? એ બધા આવે છે એ અહીંના સ્ટાફ વાળા. અભી હું ભૂઈ ગયેલી તો કે બેન ઘેર જતા રહો, બીજા કસ્ટમરને લાવી દો તમારી જોડે, બીજા વાલી તમારા જે બી હોય એને એને લાવો અને તમે ઘરે જતા રહો, તમે બીમાર રહેતા હોય તો કે છે એવું કહ્યું. અનવરભાઈ, હા બહુ જુલમ ઉંદરા છે અને વાર વાર બહુ ઉંદરા છે તો નીચે તો પગ મિલાય જ ના એવું થઈ ગયું સાથે. આપણે કહ્યું અમને કંઈક દવા નાખો એમ મરી જાય, પછી જો બખું પડ્યું છે તો પૂરો. કઈ હોસ્પિટલ? હા, કઈ હોસ્પિટલમાં દાખલ? હજ છે, સિવિલ. સિવિલ આણંદ જનરલ હોસ્પિટલ. સર કેટલા ટાઈમથી અહીંયા દાખલ? સોમવારના. રાત્રે જાગવું પડે છે ઉંદરથી? પછી રાત્રે જઈએ ને શું કરીએ. આણંદમાં જનરલ હોસ્પિટલમાં આ પ્રકારે ઉંદરનું રાજ જોવા મળી રહ્યું છે, જેના કારણે દર્દીઓને હાલ આંખી ભોગવવાનો વારો આવ્યો છે. દર્દીઓને ઉંદર કરડી જતા હોવાની ઘટના પણ આ હોસ્પિટલમાં બની છે. પુરુષ વોર્ડમાં એક પુરુષ દર્દીને ઉંદરે કરડી ખાધો છે, ત્યારે ઉંદર દર્દીનો પગ ઉંદરે કરડી ખાધો હોવાની વિગતો હાલ સામે આવે છે. તબીબી અધિકારી આપણી સાથે ઉપસ્થિત છે, સીધા તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું. જી સાહેબ, જે પ્રકારે દર્દીઓને રાત્રે ઉંદરડા કાઢી જવાની ઘટના પ્રકાશમાં આવે છે, શું લાગી રહ્યું છે? હોસ્પિટલ સ્ટાફની બેદરકારી કહી શકાય? ઉંદર છે એ અહીંયા હોસ્પિટલ છે લગભગ 100-150 વર્ષ જૂની છે અને જૂની ગટર લાઈનો છે, એમાંથી આવતા હશે. અને ગઈકાલે જે રાતે ઉંદર આવ્યું છે એ ગઈકાલ રાતે આવ્યું છે અને આજે જ અમને ખબર પડી છે. એની પહેલાં પણ અમે પગલાં તો લીધેલા જ છે ઉંદર ના આવે એના માટે, ટ્રીટમેન્ટ બી કરાયેલી છે. સાહેબ, લાગી રહ્યું છે કે હોસ્પિટલની અંદર આ જે સ્વીપરો છે તેમની પાસેથી કાર્ય કરાવવામાં આવી રહ્યા છે, બોટલો ચડાવવામાં આવી રહ્યા છે, બોટલો બદલાવવામાં આવી રહ્યા છે, સમગ્ર મામલે આપના દ્વારા કયા પ્રકારની તજવીજ હાથ ધરવામાં આવશે અને કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે? સ્વીપરો બોટલો ચડાવે એવું ના હોય. સ્વીપરો કદાચ ડ્રેસિંગમાં ડ્રેસર હોય છે અમારી જોડે અને એ ડ્રેસર જ ડ્રેસિંગ કરતા હોય છે. પરંતુ સાહેબ, જે દર્દીઓ છે તે લોકોનો આક્ષેપ છે કે આ પ્રકારે બોટલ બદલવા માટે જ્યારે નર્સને બોલાવવામાં આવે છે ત્યારે સ્વીપરોને મોકલવામાં આવે છે. જો એવું થતું હશે તો અમે ચોક્કસ એના સામે પગલાં લઈશું. અન્ય બી વસ્તુ છે સાહેબ કે ડૉક્ટર તરીકે આપને કેટલું યોગ્ય લાગે છે? એક દર્દી આપની જ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે સરકારના ભરોસે, આપના ભરોસે, ત્યારે અહીંયા એ દર્દીને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે કોની બેદરકારી લાગી રહી છે અને આમાં કયા પ્રકારના કાર્યો આપના દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય? જો દર્દી સાથે કોઈપણ પ્રકારની બેદરકારી થતી હોય અને આવી ઘટના બને ચલાવી જ ના લેવાય અને કોઈપણ પ્રકારની ઘટના બને એની સંપૂર્ણ જવાબદારી એના અધિકારીની જ હોય છે. એટલે જવાબદારી મારી જ છે. હું દરેક વખતે કોઈપણ સ્ટાફ કે જે પણ હશે એની સામે એક્શન પણ લઈશ અને હું પોતે પણ રાઉન્ડ લઈશ. જી આ હતા જિલ્લા તબીબી અધિકારી ડૉક્ટર અમર પંડ્યા કે જેઓ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે જે પ્રકારે અત્યારે જે ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટનાનું પુનરાવર્તન ના થાય ત્યારે ડૉક્ટર દ્વારા પોતે જ આ જવાબદારી પણ પોતાના શિરે લેવામાં આવી છે. આગામી દિવસોમાં અન્ય દર્દીઓ સાથે આ પ્રકારના ચેડા ના થાય તે બાબતનું પણ ધ્યાન રાખવાનું આશ્વાસન વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દર્દીઓ હાલમાં આણંદના સરકારી દવાખાને રામ ભરોસે હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. સરકારી દવાખાનામાં દવાનો સ્ટોક પણ પૂરતી માત્રામાં નથી. મેડિકલ સ્ટોરમાંથી દર્દી દવા લેવા માટે પણ મજબૂર બન્યા છે. દર્દીઓને ઉંદર કરડી જતા હોવાની ઘટના પ્રકાશમાં આવે છે ત્યારે દર્દીઓને ઉંદરથી બચવા માટે રાત્રે દરમિયાન ઉજાગરા પણ કરવા પડી રહ્યા છે. પુરુષ વોર્ડની વાત કરીએ તો પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધો છે. આણંદની જનરલ હોસ્પિટલ ખાતે એક દર્દીને ઉંદર કરડવાની ઘટના પ્રકાશમાં આવી છે. દર્દી આપણી સાથે ઉપસ્થિત છે, તેમના પગના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રમાણે તેમના પગમાં ઉંદર રાત્રે મધરાત્રિએ કરડી ગયો હોવાની માહિતી સામે આવી રહી છે. જે પ્રકારે દર્દી આપણી સાથે ઉપસ્થિત છે, સીધા તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે હાલ તેઓને શું સ્થિતિ છે. શું કાકા આપનું નામ અને પરિચય શું છે? ભાઈલાભાઈ ડૉક્ટર. જી ભાઈલાભાઈ ડૉક્ટર. અને આ મારો ડાયાબિટીસ થયો હતો, 4 મહિના રહેવું પડશે, 4 મહિના છે, આટલા ઊંડા ઘા છે.
અને આજે બિલ લફડું છે, પાકે પાકે તો શું કરું, બેન્જોલ મારો તો બેન જગ્યાએ બીજું માર્યું, આવી રીતે મારે તો પાકવાનું છે, તો મારે બેને પગ હાચવા કે ચાલવાનું કે બાબો કે ચાલો કેવી રીતે ચાલો. કાકા શું લાગી રહ્યું છે જનરલ હોસ્પિટલની અંદર સ્ટાફ દ્વારા? સ્ટાફ લેડીને રાખ્યો જ નહીં, લેડને જ મેં કહી દીધું સાહેબ, મેં લેડને રાખ્યું, કેમ કે લેડ તો ઊભું થવાય નહીં, ઉપર હેરાન. અન્ય કયા કયા પ્રકારની તકલીફો અહીંયા પડતી હોય છે? બધાને સ્ટાફને પેલે સ્વીપર જ વડે કામ કરાવે, બાટો ઉતાર ભાઈ ફણું ઢેકણું કરતા, એમને શું કરવાના. ઉંદરડા આવી ગયા છે, શું કારણ લાગી રહ્યું છે ઉંદરો આવીને આપને? ગટર ઉભરાય છે એને લીધે ઉંદર અહીંથી નીકળે છે, એમાં કીધું તેજાબ રહ્યો તો કઈ રસ્તો થાય, આ તન આ ખહેડી કે જે ખાટું ઓછો કરતો જગ્યા છે, કોઈ પેશન્ટને હગાવાલા જોડે જોડે હોઈ જાય, શું કહેવાનું. જે પ્રકારે આપણે દર્દીને મળીને જાણવાનો પ્રયત્ન કર્યો, હાલ અહીંયાના જે ડૉક્ટર છે તે આપણી સાથે ઉપસ્થિત છે, મુખ્ય તબીબ અધિકારી જિલ્લાના જે છે તે આપણી સાથે ઉપસ્થિત છે. દર્દીઓને ઉંદર કરડી જતા હોવાની ઘટના પણ પ્રકાશમાં આવે છે, જ્યાં 78 વર્ષીય વૃદ્ધના પગને ઉંદરે કોતરી ખાધો છે, ત્યારે અવારનવાર હોસ્પિટલમાં આ પ્રકારનું બનાવ બને છે. ઉંદરોના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. જનરલ હોસ્પિટલમાં ઠેર ઠેર ઉંદરોનું રાજ જોવા મળી રહ્યો છે, ત્યારે હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં કબૂતરના માળા પણ નજરે પડ્યા છે. દર્દીઓ ઉંદરથી બચવા માટે દર્દીઓ રાત્રિ દરમિયાન ઉજાગરા કરવા માટે મજબૂર બન્યા છે. પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધો છે. સરકારી દવાખાનામાં દવાનો સ્ટોક પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ નથી, જેના કારણે દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. દર્દીઓ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા માટે મજબૂર બન્યા છે. દર્દીઓ ત્યાં સારવાર અર્થે આવે છે, પરંતુ ત્યાં ઉંદરોનું રાજ જોવા મળી રહ્યું છે, અને આ ઉંદરોના કારણે દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. તો રાત્રે દરમિયાન આરામ કરવાની જગ્યાએ દર્દીઓને ઉજાગરા કરવા પડી રહ્યા છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં કબૂતરના માળા પણ નજરે પડ્યા છે, ત્યારે પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધો હોવાનો બનાવ પણ હાલ પ્રકાશમાં આવ્યો છે. સરકારી દવાખાનામાં આ પ્રકારની ઘોર બેદરકારી જોવા મળી રહી છે, ત્યાં સ્વચ્છતાના અભાવે આ પ્રકારે ઉંદરોનું રાજ જોવા મળી રહ્યું છે. ઉંદરે દર્દીનું પગ કરડી ખાકોતરી ખાધો છે તેવી વિગતો પણ હાલ સામે આવે છે. 78 વર્ષીય આ વૃદ્ધ છે, જેમનો પગ ઉંદરે કોતરી ખાધો છે. આ દર્દી ત્યાં સારવાર અર્થે આવ્યા હતા, પરંતુ ત્યાં ઉંદરોના રાજના કારણે ઉંદરે તેમને ઈજા પહોંચાડી છે. 78 વર્ષીય વૃદ્ધનો પગ ઉંદરે કોતરી ખાધો છે. સરકારી દવાખાનામાં દવાઓનો સ્ટોક પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ નથી, તેથી મેડિકલ સ્ટોરમાંથી દર્દીઓ દવા લેવા માટે મજબૂર બન્યા છે. હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી અહીં જોવા મળી રહી છે, જેના કારણે દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. હોસ્પિટલમાં ઠેર ઠેર ઉંદરોનું રાજ જોવા મળી રહ્યું છે. દર્દીઓને ઉંદર કરડી જતો હોવાની ઘટના પણ આ હોસ્પિટલમાં બની છે. દર્દીઓને ઉંદરથી બચવા માટે રાત્રે દરમિયાન ઉજાગરા કરવા પડે છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં કબૂતરના માળા પણ જોવા મળી રહ્યા છે. આ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર અર્થે આવે છે, પરંતુ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે, જેના કારણે દર્દીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. દર્દીઓને રાત્રે દરમિયાન આરામ કરવાનો હોય છે, પરંતુ તે સમયે તેઓને ઉંદરથી બચવા માટે ઉજાગરા કરવા પડી રહ્યા છે. પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધો હોવાનો બનાવ પણ આ હોસ્પિટલમાં બન્યો છે.